નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યશ્રામ. મારી ઓનલાઈન ચેનલ દિવ્યશ્રામમાં આપનું સ્વાગત છે. આપ તમામ વાલા મારા વિદ્યાર્થી મિત્રોને આજને નવા વર્ષની શુભેચ્છા. આજનું નવું વર્ષ આપને લાભદાયી તેમજ આપના ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા. આજના દિવસે 1 જાન્યુઆરી આપણે જોઈએ મિત્રો, 1 જાન્યુઆરીથી તો કે 1 જાન્યુઆરીનો આજે કરંટ લઈને આવ્યા છીએ આપણે. જો કે ભારતીય વિજ્ઞાન સંમેલન પંજાબના જલંધર ખાતે આયોજન થનારું છે અને આ ક્યારે થશે? 3 જાન્યુઆરીના રોજ પંજાબના જલંધર ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન થશે અને અહીંયા નરેન્દ્રભાઈ મોદી છે એ આવવાના છે એવી જાહેરાત કરી છે મિત્રો. બીજા નંબર નહીં, આજના કરંટની વાત બીજી કરે તો કે આજ રોજ મહાદેવભાઈ દેસાઈ આનો જન્મદિવસ, આજે રોજ 1 જાન્યુઆરીએ મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ. જો મહાદેવભાઈ દેસાઈનો જન્મ છે એ મિત્રો સુરત ખાતે થયો હતો. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત સચિવ, રહસ્ય મંત્રી, ગાંધીજીના અંગત સચિવ હતા મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈની ડાયરી પ્રકાશિત કરી હતી. આ એની જિંદગીમાં ગાંધીજી જ્યારે ઉઠતા નહીં એ પહેલા ઉઠી જતા અને ગાંધીજી સુતા એ પછી સુતા. મહાદેવભાઈ દેસાઈ છે એના પુત્રનું નામ શું? નારાયણ દેસાઈ. જો કે આની અંદર હિસ્ટ્રી અને તમામ બનાવો હું તમને લઈ દઉં છું. નારાયણ દેસાઈ છે એનું છેલ્લે મિત્રો પૂછાણું હતું. આ જો કે એક એની બુક છે સંપૂર્ણ ક્રાંતિ તેમજ પ્રિઝમ ડાયરી. આ પ્રિઝમ ડાયરી છે એ નારાયણ દેસાઈની છે. છેલ્લી પરીક્ષામાં પ્રિઝમ ડાયરી આવી હતી. સંપૂર્ણ ક્રાંતિ હજી બાકી છે. બીજા નંબરમાં અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, આ એના પિતાશ્રી મહાદેવભાઈ દેસાઈના જીવન ચરિત્ર ઉપર છે મિત્રો. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, આજે મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ છે. મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ છે એ પુનાની જેલની અંદર થયું હતું, કારાવાસની અંદર. એ પછી ગાંધીજીના અંગત સચિવ અથવા તો રહસ્ય મંત્રી કોણ હતું મિત્રો? તો પ્યારેલાલ. ગાંધીજીના અંગત મંત્રી છે એ પ્યારેલાલ હતા મહાદેવભાઈ દેસાઈ છે એના નિધન બાદ. તો આજે એનો મહાદેવભાઈ દેસાઈ છે એનો જન્મદિવસ હતો. બીજું છે ક્રિકેટર સ્મૃતિ માંધાનાને ક્રિકેટર ઓફ ધી પ્લેયર એવોર્ડ મળેલ છે સ્મૃતિ માંધાનાને. જોકે આ મહિલા ક્રિકેટર છે સ્મૃતિ માંધાના અને પ્લેયર ઓફ ધી એવોર્ડ મળેલો છે. બીજા નંબરમાં આજને દિવસે એનજીએમએ એટલે કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે દાંડી કૂચ એનું પ્રદર્શન યોજાયું છે. કેનું? દાંડી કૂચનું. તો મિત્રો દાંડી કૂચ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે દાંડી કૂચ છે એ ક્યારે શરૂ થઈ હતી. તો દાંડી કૂચ છે મિત્રો 12 માર્ચ 1930ના રોજ. જો આમાંથી આજના દિવસના કરંટનો પ્રશ્ન પણ હું તમને હમણાં લઈ દઉં 5 જ મિનિટ. 12 માર્ચ 1930ના રોજ બુધવારના રોજ દાંડી કૂચ શરૂ થાય છે સાબરમતી આશ્રમ ખાતેથી. જોકે 11 માર્ચ એ પહેલા 7 માર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ છે એની ધરપકડ થાય છે રાજગામથી અને હાલનું દાંડી કૂચ છે. જોકે પહેલા આયોજન તો ઓછું હતું પરંતુ છેલ્લે સુધી કૂચ છે 385 કિલોમીટર એટલે કે નવસારીના દાંડી સુધી લંબાવવામાં આવી હતી. મિત્રો આની પહેલેથી વાત કરીએ તો 12 માર્ચ 1930ના રોજ બુધવાર અને સવારે 6:20 કલાકે સાબરમતી આશ્રમની અંદરથી દાંડી કૂચની શરૂઆત થઈ હતી. સાબરમતી આશ્રમમાં સૌ પ્રથમ ભજન છે એ વૈષ્ણવ ભજન હતો, તેને રે કહીએ ગાવામાં આવ્યું હતું મિત્રો. અને પછી બહાર નીકળી અને રઘુપતિ રાઘવ રાજારામ તેમજ હરિનો મારક છે સુરાનો ગાયું હતું. આ બે ગાનાર વ્યક્તિ કોણ હતો? જોકે એનું પ્રદર્શન યોજાઈ ગયું ન્યૂ દિલ્હી ખાતે એનજીએમએ દ્વારા. અને કહેવાય નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ એટલે કે એનજીએમએ દ્વારા પ્રદર્શન યોજાઈ ગયું દાંડી કૂચનું ન્યૂ દિલ્હીની અંદર. એટલા માટે આપણે જોયા છે. અને આનું ભજન છે એ ગાયું હતું ખેર સાહેબે, પરંતુ હરિનો મારક છે સુરાનો ભજન છે મિત્રો પ્રીતમનું.
આગળ વાત કરીએ કે દાંડી કૂચ ની અંદર ગાંધીજી સાથે જે યાત્રિકોની સંખ્યા પૂછે મિત્રો, આ બહુ પ્રશ્ન બધાને હોય છે. જો કે યાત્રિકોની પ્રશ્નો એનજીએમએ નો આપણે કાઢી નાખીએ, યાત્રિકોની સંખ્યા જ્યારે નીકળાતા ત્યારે જો ગાંધીજી સાથે પૂછે, ગાંધીજી સાથે અને ગાંધીજી સહિત પૂછે, ગાંધીજી સહિત ધ્યાન દેજો મિત્રો, ગાંધીજી સાથે, તો ગાંધીજી સાથે 78 સાથીઓ હતા. છેલ્લી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાણો હતો, છેલ્લી પરીક્ષામાં આ પ્રશ્ન હતો અને ગાંધીજી સહિત પૂછે તો 79 હતા. દાંડી કૂચની હજી તો શરૂઆતની અંદર, જોકે દાંડી યાત્રાના ચંડોળા તળાવ સુધી કસ્તુરબા છે એ વળાવવા જાય છે. સ્પીડમાં હું તમને કહી દઉં, થોડીક પાછી ઇતિહાસમાં 3 તારીખે આપણે વાત કરશું. તેમજ ગાંધીજી સહિત 79 સાથીઓ હતા. પાછળથી 2 યાત્રિકો એડ થાય છે. પહેલી રાત્રિ છે અસલાલી મુકામે રોકાય છે. ભાટ ગામે ગાંધીજીએ જાહેરાત કરી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. તી પછી દાંડી કૂચની યાત્રા પૂર્ણ થયા બાદ પણ 1930 થી 1948 સુધી ગાંધીજી કોઈ દી આશ્રમની અંદર પાછા સાબરમતીમાં આવ્યા નથી. પણ મિત્રો, આ ગાંધીજી છે એ ભાટ ગામે જાહેરાત કર્યા પછી અને જવાહરલાલ નહેરુ કંકાપુર ની અંદર પહોંચે ત્યારે મળવા આવે છે. ગાંધીજી 17 માર્ચ 24 માર્ચ 31 માર્ચ આ દિવસે દાંડી યાત્રાની અંદર રજા રહી હતી અને આ 24 દિવસની યાત્રા હતી એની અંદર આ તારીખ 17 માર્ચ 24 માર્ચ અને 31 માર્ચ, કેમ કે આ દિવસે મિત્રો આવતો હતો સોમવાર, એટલા માટે ગાંધીજી સોમવારે દર સોમવારે મૌન પાળતા, એટલા માટે રજા રહી હતી. હવે 79 યાત્રિકો સાથેની દાંડી યાત્રા શરૂ થઈ ગઈ હતી મિત્રો, અને દાંડી યાત્રાનું કુલ અંતર કેટલું હતું? 385 કિલોમીટર, 24 દિવસ. અને એ પેલા પહોંચે છે એ પેલા વાત કરી લઈએ તો કે 2 યાત્રિકો વચ્ચે એડ થયા હતા. 2 યાત્રિકો, એ કોણ હતું મિત્રો? તો કે પેલો હતો શંકરલાલ કાલેલકર, શંકરલાલ કાલેલકર, અને બીજો હતો મિત્રો શંકરલાલ કાલેલકર અને બીજો હતો ખડક બહાદુર, ખડક બહાદુર. આ સાથે દાંડી યાત્રાની કુલ સંખ્યા જો, હવે ગાંધીજી સાથે કુલ એમ પૂછે કે દાંડી કૂચ ની અંદર કુલ યાત્રિકોની સંખ્યા આખી દાંડી કૂચ દરમિયાન, તો ગાંધીજી સહિત હવે થઈ ગયા 81 અને ગાંધીજી સાથે, જો ગાંધીજી સાથે પૂછે તો મિત્રો 80, અહીંયા 78 + 2, અહીંયા 79 + 2 81. જો પ્રશ્ન એવી રીતે આવે તો દાંડી યાત્રાની અંદર ગાંધીજી છે એ દાંડી યાત્રા કરે છે. હવે મિત્રો આગળ દાંડી કૂચની આપણે વધારે ઇતિહાસમાં વાત કરીશું, તેમ છતાં હું તમને થોડો ખ્યાલ આપી દઉં કે દાંડી યાત્રાની અંદર સૌ પ્રથમ તસવીર લેનાર કોણ હતો? બળવંત રાય, બળવંત શંકર જય ભટ્ટ અને યોગેશ ભટ્ટ, કે જે દાંડી યાત્રાની આખી તસવીરો લીધી હતી મિત્રો. અને 6 એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી દાંડી યાત્રા છે પૂર્ણ કરી અને પહોંચી જાય છે 6 એપ્રિલે મિત્રો. અને 6 એપ્રિલે, જો કે રાત્રિ મધ્ય રાત્રિએ પહોંચે છે, અને 6 એપ્રિલે ચપટી મીઠું ઉપાડીને કહી દે છે મેં નમક કા કાનૂન તોડ દીયા હે, પરંતુ 6 એપ્રિલ ની રાત્રિ અબ્બાસ, અબ્બાસ વાસી શેઠ ને ત્યાં રોકાય છે. આ એ જ અબ્બાસ વાસી શેઠ છે મિત્રો, આ એ જ અબ્બાસ વાસી શેઠ છે જેણે દાંડી ની અંદર, નવસારીના દાંડી ની અંદર ગાંધીજીનું આગમન થયું ત્યારે આ મુસ્લિમ વ્યક્તિએ ગાંધીજીનું સ્વાગત કરેલું, આ અબ્બાસ વાસી શેઠ, અને એ રાત્રિ ત્યાં રોકાયા હતા મિત્રો. આગળ બીજી વાત કરીએ કે આની અંદર દાંડી યાત્રામાં એક અરુણ ટુકડી હતી. જો મેં તમને કીધું હતું ને કે આજનું કરંટ હું તમને કહું છું પાછો અરુણ ટુકડી, જો કે એનજીએમએ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું, પણ અરુણ ટોકડી ની અંદર આજના રોજ 1 જાન્યુઆરીએ જન્મેલા મકનજી બાબા હતા. એ કેમાં હતા? અરુણ ટોકડી ની અંદર. જો કે અરુણ ટોકડી કેના માટે હતી? તો કે દાંડી યાત્રા આવતી એનો છે સ્વાગત કરવા માટે અને પાછી બીજી જગ્યાએ જાય, આ અરુણ ટોકડી એની માટે હતી. આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એની અંદર આજના જન્મેલા મકનજી બાબા છે એ કેમાં હતા? અરુણ ટોકડીની અંદર હતા. એટલે દાંડી કૂચનું મેં તમને શોર્ટ ની અંદર સમજાવ્યું, પરંતુ ઇતિહાસની અંદર આખું પૂર્ણ માહિતી આપણે લઈ લેશું. 3 તારીખે જોવાનું ચૂકતા નહીં, જેનો ટાઈમ તમને બતાવવામાં આવશે. આગળ બીજી વાત કરીએ મિત્રો કે મકનજી બાબા, હવેથી કાલે આપણે એક 31 તારીખે વાત કરી હતી કે એબીવીપીનું સંમેલન યોજાણ હતું. આની અંદર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવ્યા હતા. 64મો યશવંતરાય કેલકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ યશવંતરાય કેલકર પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો કે સંદીપ જોશીને, ઝાલોદના શિક્ષક છે. આ ઝાલોદના શિક્ષકે એક
શરૂઆત કરી હતી કે યસ સર, હવેથી શાળાઓમાં યસ સર, પ્રેઝન્ટ સર બોલવાનું નહીં. હવેથી બધી શાળાઓમાં 1 જાન્યુઆરીથી યસ સર, પ્રેઝન્ટ સરને બદલે જય જય ભારત અથવા તો જય હિન્દ, હાજર, આપણે હાજરી બોલાવીએ તો કે પ્રેઝન્ટ કે કંઈ બોલવાનું નહીં, જય ભારત અથવા તો જય હિન્દ બોલવાનું. આવો સંદીપ જોશીએ એટલા માટે 1 લાખ રૂપિયા એને યશવંતરાય યુવા કેલકર પુરસ્કાર મળે છે. બીજે મિત્રો આગળની વાત કરીએ તો કે તુવેરદાવ સરકારે, તુવેરદાવ ઉપર જોજો આ સરકારનો નિર્ણય છે. તાજેતરમાં સરકારે જાહેર કર્યું, જ્યારે મગફળીના ટેકાના ભાવ હતા ને મિત્રો ત્યારે આ પ્રશ્ન નીકળી ગયો હતો. તુવેરદાળમાં હવે પ્રતિ મણના 1135 રૂપિયામાં ગુજરાત સરકાર સહી ખરીદી કરશે. 1135 રૂપિયામાં તુવેરદાળની ખરીદી કરશે. આવો સરકારે નિર્ણય લીધો છે. કોઈ પણ સરકારને નિર્ણય લીધો હોય એ પણ તમારે લેવો પડે મિત્રો. અને 1135ની અંદર આ ખરીદી કરશે તુવેરદાળની. ઓકે, આગળની બીજી વાત કરીએ. ભારતીય વિજ્ઞાન સંમેલન જોઈ ગયા અને બીજી આજના દિવસે આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જો કે આ 1802ની અંદર 1 જાન્યુઆરીએ આ સૌપ્રથમ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભારતની અંદર ક્યારે આવી હતી તો કે 1602ની અંદર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી 1602માં. પણ 1802ની અંદર મિત્રો આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ નામશેષ થઈ ગઈ હતી. આ એવી પહેલી કંપની હતી જે પબ્લિક કંપની હતી, પબ્લિક કંપની હતી. એટલે આજનું 1 જાન્યુઆરીનું અહીં સુધી છે મિત્રો 1802 સુધી. હવે કાંઈ પણ નવું આવશે તો હું તમને બતાવતો રહીશ. આવતીકાલે પણ ફરી આ જ ટાઈમે આપણે મળીશું 8:10, જોકે આવતીકાલે પણ 2 જાન્યુઆરીનું કરંટ લઈને આવીશું. તેમજ 3 તારીખે આપણે ભારતનો ઇતિહાસ સુપરફાસ્ટની અંદર આપણે જોવાના છે 2-3 કલાક, એનો સમય તમને આપી દેવામાં આવશે. અને કોન્સ્ટેબલ પહેલા કોમ્પ્યુટરના પાર્ટ 2નો લેક્ચર છે આપણે પ્રેક્ટિકલી રીતે હું બને એટલો પ્રયત્ન કરીશ જે સમજાવવામાં આવશે. ત્યાં સુધી આપનું નવું વર્ષ, આવનારું વર્ષ શુભ રહે. જય હિન્દ, નમસ્કાર.